સાહેબ, આપના તરફથી એસીએ તરફથી સતત માંગણીઓ થઈ રહી હતી આ ખાદ્ય તેલની વધતી કિંમતોને ઘટાડવા માટે સરકાર તરફથી પગલાં લેવામાં આવે. હવે આ ઇમ્પોર્ટ ડ્યુટીની અંદર જે ઘટાડો કરવામાં આવ્યો છે, કઈ રીતે તમે જોઈ રહ્યા છો, કેટલો કિંમતો ઉપર આ નિર્ણયથી અસર આવતી દેખાઈ શકે? ઇન્ડિયા ક્રૂડ સનફ્લાવર ઓઇલ ઇમ્પોર્ટ કરે છે અને ક્રૂડ સોયાબીન ઓઇલ ઇમ્પોર્ટ કરે છે. જે ડ્યુટી ઘટાડે છે રિફાઇન્ડ સોયાબીન ઓઇલ અને રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ ઉપર ઘટાડી છે. જે અત્યારે એક કિલો બી રિફાઇન્ડ ઓઇલ આવતું નથી. જે આપણે ત્યાં આવે છે ક્રૂડ સન અથવા ક્રૂડ સોયાબીન ઓઇલ જ આવે છે. અને બીજું, ઇન્ડસ્ટ્રીની જે ડિમાન્ડ હતી કે મસ્ટર્ડના ભાવ ઘણા ઘટી ગયા છે, તો ઇન્ડસ્ટ્રીનું એક્સપેક્ટેશન એ હતું કે ગવર્મેન્ટ ડ્યુટી વધારે તો મસ્ટર્ડના કિસાનોને એનો થોડો સપોર્ટ મળે. એટલે ઇન્ડસ્ટ્રીનું એક્સપેક્ટેશન જે હતું અત્યારે એ ડ્યુટી વધારવા હતું. ગવર્મેન્ટે આ જે ડ્યુટી ઘટાડી છે બેઝિકલી ટુ કીપ ધ પ્રાઇસ અન ધ ચેક. તમને બી ખબર છે આ વર્ષ જે એક ઇમ્પોર્ટન્ટ યર છે ગવર્મેન્ટ માટે બી. એટલે કોઈ બી ચાહે એડિબલ હોય ફૂડ આઇટમમાં બધામાં ગવર્મેન્ટ ભાવ નીચે રાખવા માગે છે અને એ તરફ એક પગલું લેવા માટે એમને ઘટાડો કર્યો છે. ઇન્ડસ્ટ્રીએ ઘટાડાઓની માગ કરી નહોતી, પરંતુ ગવર્મેન્ટે આ જે પ્રાઇસ નીચે રાખવી છે બધી જ ફૂડ આઇટમમાં, ચાહે વીટ હોય, રાઈસ હોય, સુગર હોય, બધામાં ભાવ નીચે રાખવા માગે છે. ને એ અનુસંધાનમાં કર્યું છે. અત્યારે સોયાબીન ઓઇલ અથવા તો રિફાઇન્ડ સોયાબીન ઓઇલ અથવા રિફાઇન્ડ સનફ્લાવર ઓઇલ આવતું નથી. 17.5% જે પહેલાં હતી એમાંથી અત્યારે 18 જે હતી પહેલાં જે ડ્યુટી એને ઘટાડીને 12.5 કરી છે. પરંતુ એનાથી બહુ ફરક નહીં પડે. કદાચ શક્ય છે કે થોડું ઘણું રિફાઇન્ડ સયા સોયા તો સન આવી શકશે કદાચ, પણ દેટ વી હેવ ટુ વેઇટ એન્ડ વોચ. કારણ કે અત્યારે ખાલી આપણે રિફાઇન્ડમાં આરબીડી ઓલીને આવે છે. એનું કારણ એ છે કે ત્યાં ડેસ્ટિનેશનમાં એક્સપોર્ટ ડ્યુટી છે. એક્સપોર્ટ એ લોકો ડિસ્કાઉન્ટ કરીને આજે રિફાઇન્ડ આરબીડી પામોલીન આપણે ત્યાં મોકલે છીએ. અને રિફાઇન્ડ પામોલીન તો સસ્તું છે સીપીઓ કરતાં બી, ક્રૂડ કરતાં બી. પણ એ સિચ્યુએશન, સિમિલર સિચ્યુએશન સોયાબીનમાં કે સનફ્લાવર ઓઇલમાં નથી રિફાઇન્ડમાં. એટલે મને લાગતું નથી કે બહુ ઝાઝી ક્વોન્ટિટી આવે. પણ ડેફિનેટલી જેમ તમે આજે ન્યૂઝ આપ્યા છે લીધે માર્કેટમાં સેન્ટિમેન્ટ થોડું ડિસ્ટર્બ થશે. માર્કેટ થોડું સેન્ટિમેન્ટ ઉપર કામ થતું હોય છે એટલે થોડા દિવસ માટે ડેફિનેટલી લોકોને એમ લાગશે કે ગવર્મેન્ટે ડ્યુટી ઘટાડી છે, એનો બેનિફિટ એમને મળશે. હા જી. એટલે મહેતા સાહેબ, સ્થિતિ કંઈક એ રીતની છે કે ઇન્ડસ્ટ્રી તરફથી માંગ હતી કે આ ઇમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવે તરફથી? નહીં, હા, ઇન્ડસ્ટ્રી તરફથી એ હતી કે ભાઈ જે રીતે મસ્ટર્ડના ભાવ એમએસપી જે 5,450 છે એની જગ્યાએ 5,100 કે 5,000માં મસ્ટર્ડ સીડ વેચાય છે, એને લીધે ફાર્મર ટોટલી ડિસ્કરેજ થયો છે. જ્યારે સોઈંગનો ટાઈમ હતો ત્યારે લગભગ 7,000 થી 7,500 ભાવ હતો પર ક્વિન્ટલ મસ્ટર્ડનો. અત્યારે જ્યારે હાર્વેસ્ટ કરીને એનો માલ આવ્યો ત્યારે એને 5,000થી નીચે મળી રહ્યા છે, એટલે નારાજ હતો. અને સાથે ઇન્ડસ્ટ્રીએ બી આજે સસ્તામાં મસ્ટર્ડ સીડ મળ્યા પછી બી પેરિટી નહોતી. કારણ કે અલ્ટિમેટલી પેરિટી ક્યાંથી આવે કે હાઉ મચ યુ રિલાઇઝ ઓન ધી ઓઇલ કેક અને હાઉ મચ યુ રિલાઇઝ ઓઇલ. એટલે હાલત એવી હતી કે ભાઈ ખેડૂત વેચવા તૈયાર નહોતો, ઇન્ડસ્ટ્રી લેવા તૈયાર નહોતી, કારણ કે બેને જ ડિસ્પેરિટી છે. એટલે ઇન્ડસ્ટ્રી, એટલે આઈ એમ ટોકિંગ જનરલ નોટ ઓફ ધ એસોસિએશન, કે એક્સપેક્ટેશન હતું કે ગવર્મેન્ટ ખેડૂતોના હિતમાં ડ્યુટી વધારશે, પણ અત્યારે ખેડૂતનું હિત કરતાં કન્ઝ્યુમરનું હિત પહેલાં આવ્યું છે અને ડ્યુટી ઘટાડી છે. ઓકે, તો અહીંયા આગળથી જે રીતની માંગણી હતી એ ડ્યુટી વધારવાની હતી જેથી ભારતીય ખેડૂતોને અહીંયા આગળથી સારી કિંમતો મળતી દેખાઈ શકે. જે ઇમ્પોર્ટ થાય છે એ થોડો જો મોંઘો થાય તો આપણા ભારતીય ખેડૂતોને એક લાભ થઈ શકે છે, પરંતુ અત્યારે આપણે જે સ્થિતિ બનતી જોઈ રહ્યા છે કે આ ડ્યુટીની અંદર ઘટાડો કરવામાં આવ્યો છે. તો મહેતા સાહેબ, હવે આગળ એસીએ દ્વારા આની આગળ કોઈ રજૂઆત થવાની છે? કઈ રીતે તમે અહીંયા આગળથી આને? અમે વિચારશું, પણ હવે જો આજે ગવર્મેન્ટને બધા જ ફૂડ આઇટમમાં ભાવ નીચે રાખવા છે અને જ્યાં સુધી રિફાઇન્ડ સોયા કે સનફ્લાવર છે 17.5% કે 12.5% કોઈ આવવાની શક્યતા દેખાતી નથી, એટલે જરૂરી નથી કે અમે કોઈ બીજી રજૂઆત કરી આ બાબતમાં. ઠીક છે, આ અત્યારે તો 17.5% નહોતું હતું, 12.5% કંઈ ખાસ ક્વોન્ટિટી આવવાની નથી. જે આવશે એ ક્રૂડ જ આવશે.